પૂરી દાળ ને બાફન બટેલા નાસ્તા મરચા હોય આપણામાં બે રાઈસ હોય. સીધી ભૂખ લેવાની મને તો દીધો નહી ત્યાં. અત્યારે 9 વાગ્યા છે, અત્યારે થાય છે નાસ્તો ને છે ગરમ ગરમ પૂરી. ઇસકો પહેલે ચૂપ કરા દેતે હે, બહુ જ્યાદા શોર મચાતી હે. ચાલો ગરમ ગરમ પૂરી. તમે તો અણી કાઢી હવે. કેવું કરે રાજીવા જો તો પેલે દીએ મહેમાન, બીજે દીએ મહીન, ત્રીજે દીએ નહીં. એમ નહીં, હમણાં તને પેલા ચા દીધી તો કે પેલા મન નો દીધી. હા, અને અત્યારે પૂરી દીધી તો કે મહેમાન ને પેલા દે. આનું કરવું શું મારે હવે? મહેમાન ને પેલા જોઈએ હું, પેલા એને પેલા કેમ ખાવું? દીધી દેવો. હા, હવે વાંધો નહીં, હવે બરોબર. હા, તો તમારે ત્યાં હું રાહ જોવે, તમારે ન ખવાય, મહેમાન નું ધ્યાન રાખાય. પણ આખું તો હોય તો કીધું પેલા ની અંદર. એમ પૂરી કેવી બનાવી ઈ કયો ને, ખાલી પૂરી સરસ બને તે જોરદાર જેવો આવે. તમારું ટિફિન રેડી થઈ ગયું છે, કેટલી ચોપડી ફાઈડી? કિચન ગંદુ હોય અને 2 કલાક જેવો ટાઈમ મેં કિચનમાં અત્યારમાં પસાર કર્યો હોય તો આખું કિચન ગંદુ થઈ જાય. તો હવે બસ હવે 1/2 કલાક તો એ બધું સમેટવામાં વહી જશે. ફટાફટ આ કામ ઝડપથી પતાવી દઈ અને પછી એ કરશું. બાકી વરુ નહીં, બધી સાફ સફાઈ થઈ ગઈ છે. અહીંયા કપડા મશીનમાં વોશ થઈ ગયા છે, એવા કામ બધા પતી ગયા છે. બસ એક આ મેઇન કામ જે હોય ને કિચન ક્લિનિંગ, આ જ બાકી છે. અને એ અત્યારે જ સ્ટાર્ટ થાય. પીઓસ જાય પછી 1/2 કલાક આમાં વયો જાય. ચાલો શરૂઆત કરી દઈ કામની. આજે હું પેપર ચેક કરી લઈ શું છે ન્યૂઝ કે શું નહીં. દોઢ વાગી ગયો છે અને ખુશીનો વેઇટ કરી છે. ખુશી આવે ને એટલે જમી લે. પરો સ્કૂલેથી આવી ગયો છે અને રાજ વાંચે છે. I am using YouTube. વાપરી YouTube. વાહ, ઇંગ્લિશ જોરદાર. હાલો આમ બધું થામણ બધું લઈ લઈ આવો. તમે જે હો ને તો મે લઉં ને. ભાષણ ની થામણ. દી સુન વાટ કાન લઈ લે. તમે જોવા નહીં બે. હાલો તે હાલો. હાલ તો બે જાર લઈ પરવા રેડી કરી દે. હો, મહેમાન ને બધું કમ્પ્લીટ કરી દેવું. પછી પરવા 15 દી પછી તમારા ઘર મહેમાન થવાનો છે. ત્યારે રાજમામા તને બધું પીરસશે ને ડીશ દે. અત્યારે તારે દેવાનું. હાલ ચાલો જમવાનું રેડી છે. ઓ, આજ તો પરવા પીરસશે. ખાઈ પણ છે.
પરવા મહેમાન ને દાળ પીવો છો એમ પૂછાય તો દાળ આપવાની હોય. એવું થોડું હાલે. ટોરીસ ને તો હું તમને બેન ટોરી નાખીશ, યાદ રાખજો. કોને બનાવી નઈ પણ તારક મહેતા કા સીધા ચશ્મા ક્યાં હોમવર્ક ચાલુ છે અને મસ્તી ને ઝઘડો ને બધું ચાલુ ને અહીંયા બધું કેવું બધું લઈને બેઠા છે ડીશ ને ગ્લાસ ને બસ આજ કરવાનું. હોમવર્ક કરતા કરતા એક મિનિટ શાંતિથી બેસવાનું નથી થતું કરવાને. બસ 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 6 વાગ્યા છે અત્યારે. હા મારું ચાલે છે અહીંયા એડિટિંગનું કામ અને કરવાના ખુશીભાઈ કરે છે હોમવર્ક. બસ ખુશી ચાલો અહીંયા ચાલે છે ધમાલ મસ્તી. અરે બહારનું વાતાવરણ કંઈ કહું છે, અત્યારે બધા વોકિંગ કરતા હોય નીચે, સાંજનો ટાઈમ થવા એવો છે અને સામે અહીંયા બિલ્ડિંગ બને છે તેનું કામ ચાલુ છે. એક સાથે કેટલા બધા મિલર ચાલે છે અને આખો દિવસ આજનું વાતાવરણ આવું જ રહે છે, વાદળ વાદળ તડકો આખા દિવસમાં આવ્યો જ નથી. આજે કામ ચાલુ છે, ફટાફટ જલ્દી આ પૂરું કરી લઈ. શું છે બચ્ચો બરવા નીચે ઉતર, શૂઝ પહેરીને નીચે ઉતારે ને આઈ જે ત્રણે મળીને રસોઈ બનાવી નાખજો સાંજે. હવે એટલું બીજું ચંપલ કર મમા ધોઈને આલો છે ને તમે. વેરી ગુડ. ચાવ જે ભાઈ એમ નમ નહીં ખાતો. અત્યારે મેગી બનાવી છે, થોડીક સૂપી બનાવી તમે. જેલીવાળી કેન્ડી. જેલીવાળી મોલ્ટ હોય ને એની અંદર જેલી નાખવાની, સોડા, જેલી, સોડા, જેલી, સોડા એમ એમ કરીને લેયર વાઇઝ નાખજો પછી ખાવાની. બહુ મસ્ત લાગે. ટ્રાય કરશો. ખુશી અત્યારે મામાના ક્લાસ લે છે, એક્ઝામની તૈયારી કરે છે. ખુશી ક્વેશ્ચન પૂછે છે ને એવું ચાલે છે. તો 8 વાગી ગયા છે. આજે બનાવવાની છે પાલકની ભાજી અને રોટલી, બસ એવું બધું બનાવવાનું છે. મેગી બનાવીને અહીંયા એકદમ પ્લેટફોર્મ ને કિચન ને આખું ગંદુ ગંદુ કરી નાખ્યું છે. ગાય અત્યારે અમે બધા જમવા બેસી ગયા છીએ. અહીંયા ચાલ્યું છે મૂવી, પાલકની ભાજી, રોટલી, પાપડ, બટેકા ને મરચાનો સંભાળો. અહીંયા અમે 2 in 1 કામ, રોટી બી બનાવી અને છાશ બી બનાવી. તો અત્યારે જમવાનું પતી ગયું અને બસ થોડીક વાર અહીંયા બાલ્કનીમાં બેઠા છીએ. નીચે બધા બેઠા છે, સોસાયટીમાં છોકરાઓ સાયકલ ચલાવે, બાકી બધા વોકિંગ કરતા હોય.